આ તમામ પરિસ્થિતિની વચ્ચે એક જ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જ્યારે નજીક આવે છે ત્યારે આ આંદોલનની મોસમ અત્યારે તો જોવા મળી રહી છે તેમાં હવે રાજ્ય સરકાર કેવી રીતના તમામ જે કર્મચારીઓ છે તેમના પ્રશ્નોનો ઉકેલ લાવશે આજની વાત કરીએ તો આજે ગાંધીનગર સહિત જિલ્લા અલગ અલગ જિલ્લાઓમાં સરકારી કર્મચારીઓ દ્વારા રેલી અને ધરણા કરવામાં આવ્યા હતા ફિક્સ વેતન પગાર ભથ્થા પ્રમોશન સહિતના પ્રશ્નો મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે પણ ક્યાંક કર્મચારીઓ એકત્ર થયા હતા ગ્રેડ પેને લઈને પણ ક્યાંક અલગ અલગ એવી ચર્ચાઓ જોવા મળી હતી શિક્ષકો પણ ફરી એકવાર જે અત્યારે કહી શકાય મેદાનમાં આવી ગયા છે સરકાર દ્વારા મંત્રીઓ એટલે કે અમુક જે પાંચ જેટલા મંત્રીઓને અત્યારે ભેગા કરી દેવામાં આવ્યા અને ત્યારબાદ આ તમામ મુદ્દાઓને પૂર્ણ વિરામ લાવવા માટે આ મંત્રીઓની જે કમિટી બનાવવામાં આવીને તમામ આંદોલનો હવે બંધ કરવા માટેની તમામ એમને તજવીજ હાથ ધરવાનું કંઈ પણ દીધું એક આંદોલન પૂરું કરે છે બીજું આંદોલન શરૂ થાય છે બીજુ આંદોલન પૂરુ કરે છે ત્રીજું શરૂ થાય છે આમાં અમુક આંદોલન તો એવા છે કે જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા છે પણ ક્યાંક સરકાર આંખ આડા કાન કરી રહી છે અને આજની જો વાત કરવામાં આવે તો દરેકમાં એક જ પ્રશ્ન છે સરકારી કર્મચારી હોય ખેડૂતો હોય માલધારી હોય કે કોઈ પણ મુદ્દો હોય ઘણા વર્ષોથી અમે સરકારને રજૂઆત કરી છે પણ સરકાર અમારું કંઈ પણ સાંભળતી નથી તેવી વાત સામે આવી છે

એક બાજુ સરકાર એકસાથે ત્યાં તેર તૂટે આપણે એ પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે આપણું આવું ક્યાંક આપણે પહેલાં અલગ અલગ બીજી જે ડિબેટ કરી હતી તેમાં આપણે આને ઉપયોગ કરતા હતા પણ અત્યારે હાલ તો સરકાર માટે ઉપયોગ કરવાનો વારો આવ્યો છે કારણ કે એક આંદોલનને ક્યાંક એ લોકો સમેટવાનો પ્રયત્ન કરે સરકારના મંત્રીઓ સમેટવાનો પ્રયત્ન કરે પણ બીજી બાજુ બીજું એક આંદોલન ઊભું થઈ જતું હોય છે સૌથી પહેલી આપની પ્રતિક્રિયા અત્યારે હાલ તો આ આંદોલનની મોસમ ચાલી રહી છે તેના લઈને યજ્ઞ પાંચ વર્ષના વિધાનસભાના કાર્યકાળમાં હું સાચો કાર્યકાળ એટલે આમાં કેવું ચાર વર્ષ નો હોય કારણ કે સરકાર બન્યા પછી છ મહિના સરકાર સેટલ થવા માં લે મંત્રી બદલાય સ્ટાફ બદલાય અધિકારીઓ બદલાય અને છેલ્લા છ મહિના એ લોકો ઇલેક્શન મોડ માં આવી જાય જેમ કે અત્યારે આપણે સરકારને માની શકીએ કે બીજી બધી પ્રક્રિયા બાજુ પર હોય પણ ઇલેક્શન મોડ પર આવી ગઈ છે અને જેમ સ્કૂલમાં દરેક વસ્તુનો એક પીરિયડ હોય કે ભાઈ આજે ગણિતનો વિજ્ઞાનનો પીટીનો પીટી નો અલગ પીરિયડ ચિત્રનો અલગ ઉદ્યોગનો અલગ એમ આ એક એવો પીરિયડ હોય કે જેમાં તમે તમામ તમારી માંગણી જનતા રૂપે કર્મચારી રૂપે વિદ્યાર્થી રૂપે સરકાર આગળ મૂકી શકો છો સરકાર એને સારી રીતે સાંભળે ઓપીડીની જેમ અને બનતો પ્રયત્ન કરે કારણ કે છેલ્લે તો સરકાર બી પ્રાચકીય પક્ષ છે અને એમને વોટ લેવાના હોય છે અને ચૂંટણી ટાણે કોઈ પણ જાતનું રિસ્ક પોસાય નહીં રિસ્ક હે તો ઇસ્ક હે પાંચ વર્ષ ઇસ્ક જો કરવું હોય તો આ રિસ્કને ગમે એમ કરીને ડામવું પડે એટલે આંદોલનમાં એટલા માટે સૌથી આમાં બે ત્રણ વસ્તુ છે ડેફિનેટલી દરેક કેવું હોય કે ભાઈ અત્યારે અધિકારીઓ પણ તૈયારી બતાવે બીજું આંદોલન કેમ કરવું પડે આપણે એમાં પણ થોડું ઊંધું ઉતરવું પડે કે કર્મચારીઓ આમ તો કર્મચારી એટલે સરકાર આપણે કહીએ સરકાર કોણ સરકાર એટલે કર્મચારી તો કર્મચારીઓ એમ જયારે સરકારી એક નોકરી લે છે અને પોતાના જીવનના મહામુલા પાંત્રીસ વર્ષ આપે છે તો એને એક દરેક વસ્તુની યુનિફોર્મિટી રાઈટ રેગ્યુલર ઇન્ટરવલ પર બધું મળવું જોઈએ પણ તેમ છતાં એમાં કઈ મળતું નથી એવું નથી કે કર્મચારીઓની માંગણી કઈક વધારે પડતી છે પણ જે સરકારે માંગ્યું ડિક્લેર કર્યું છે કે કેન્દ્ર એ ડિક્લેર કર્યું છે રાજ્ય સુધી નથી પહોંચ્યું રાજ્યએ એ ડિક્લેર કર્યું છે નીચે નગરપાલિકા સુધી નથી પહોંચ્યું તો કર્મચારીઓની એક માંગ હોય કે ભાઈ અમને ફટાફટ આપવાનું ચાલુ કરો જેથી અમને કમર્શિયલ કોઈ ધક્કા ના પહોંચે

કે જો આ પેન્શન મળે તો આગામી સમયમાં પરિવારને તકલીફ પડશે એટલે એક માંગણી બહુ મોટા પાયે આખા દેશમાં ઉઠી છે ખાલી ગુજરાતમાં નથી ઉઠી રાજસ્થાન સરકારે ક્યાંક પ્રયત્ન કર્યો પણ હજી બી ઇમ્પલિમેન્ટેશન મને લાગે છે ટેકનિકલ કેચ આવે છે ઝારખંડે જાહેર કર્યું છે પણ એ કેલ્ક્યુલેશન હજી બહાર નથી આવ્યું કેવી રીતે આપશે કયા આધારે આપશે હું એવું માનું છું મુદ્દો બની દેવો જોઈએ અને જોઈએ અને જેટલું બનતું એટલું કારણ કે અત્યારની આગળ ચાલશે તો પેન્શન રૂપિયાથી વધારે નહીં મળે જેમાં કદાચ મહિને દૂધ પણ નહીં આવે એક મહિનાનો દૂધનો ખર્ચો એવરેજ ત્રણ થી ચાર હજાર રૂપિયા હોય છે દરેક ઘરનો જે દૂધ પણ નહીં આવે જો આ રીતે ચાલશે તો એટલે સરકારે વિચારવું જોઈએ ઓલ્ડ પેન્શન સ્કીમ ને તો સો ટકા કોઈ એક્શનમાં નાખી દેવું જોઈએ

અત્યારે પેલું પ્રતિક્રિયા તેમણે આપી હતી બપોરે અને તેમના દ્વારા એમ જ કહેવામાં આવ્યું કે અમે અમારી આખી જવાની અત્યારે તો એમને આપી દીધી પણ અત્યારે હાલ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી અમે અમારા જે યુવાનના જે પણ યુવાન અવસ્થાના જે પણ દિવસો હતા તેમણે છે ને સરકાર માટે આપી દીધા પણ સરકારને અનેકવાર રજૂઆત કરવામાં આવે છે પણ સરકાર અમારું સાંભળતી નથી મુકેશભાઈ અનેક એવા આંદોલનો જોવા મળી રહ્યા છે અનેક એવા વિરોધના સોર પણ ઉઠવા લાગ્યા છે

અને એ લોકો દરેક ડિબેટમાં જાહેર સભાઓ માં માનનીય પ્રધાનમંત્રી શ્રી હોય કે એમના પ્રવક્તા હોય કે નેતા હોય એક વાત કરે છે કે અમે વિકાસ કર્યો છે એના સિવાય એ લોકો પાસે કોઈ શબ્દ નથી વિકાસ 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 તો મને એવું લાગે છે કે તો આ જે લોકો આંદોલન કરી રહ્યા છે છેલ્લા છ મહિનાથી તમે જુઓ છો અલગ અલગ પ્રકારના તો કાં તો એ લોકો ખોટા છે આપણે એવું સાબિત થયું અને કા પછી બીજી વાત એવી છે કે સરકારની ઈચ્છા શક્તિ જે છે એ કર્મચારીઓને કે પછી પોલીસ કર્મચારી હોય ખેડૂત હોય કે જુદા જુદા અનેક આંદોલનો થયા છે હજી તમને ખબર મુલતરી સફાઈ કામદારો કામદારોમાં આજે હજી અમારે મીટીંગ થઈ એમાં અંદર બહાર આવ્યું છે કે સફાઈ કામદારોને કાયમી કર્યા નથી અને એ લોકોને જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી લેજે પછી કાયમી કરીશું એવું કઈ લેજે ત્રણ વર્ષ પછી છૂટા કરી દે એટલે હવે પછી પછી નવી ભરતી કરે તો પેલા જે લોકો હતા કોન્ટ્રાક્ટ પદ્ધતિ એ લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય આવું નિર્માણ થયું છે એટલે મારું કેવું એવું છે કે જો આ પદ્ધતિથી ચાલે તો તમે એક બાજુ એક એક લાખ રૂપિયા પચાસ હજાર રૂપિયા પગારોનું ધોરણે કેટલાક કર્મચારીઓનું હોય છે કેટલાક ને આ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપવામાં તો આવા બધા જે તફાવત છે ને એના કારણે પણ આ નો માર છે ને આ લોકો સહન કરી રહ્યા છે હવે એવા સમયે જો આંદોલન ના કરે એ લોકોને અત્યારે આંદોલન કેમ

કે પાછલા બારણે મેં જોયું કે દરેક જગ્યાએ આંદોલનો થાય એ આંદોલન પોલીસ કર્મચારીઓ ઘર્ષણ થાય અને પછી બે ત્રણ મંત્રીઓની કમિટી બને પછી એ મંત્રીઓ એ લોકોને જો કઈક રૂપિયો જોઈતો હોય સિત્તેર પૈસા પચાસ પૈસા આપે અને પછી એમને બળજબરીથી મનાઈ લેવામાં આવે અને પછી છાપામાં મસ્ત મોટી જાહેરાતો આવે કે ભાઈ આ સંગઠન ને આટલું કરી દીધું એટલે એમ કે વાહ રે નરેન્દ્રભાઈ વાહ અને વાહ રે મુખ્યમંત્રી હોય ને તો હું એવું માનું છું કે આવા સમયે જયારે સરકારી કર્મચારીઓની સરકાર ને જરૂર હોય હું એવું માનું છું કે જયારે ચૂંટણી નજીક હોય ત્યારે સરકારની ઘણી બધી એજન્સીઓ આ ચૂંટણીમાં જોતરાયેલી હોય તો ઘણા બધા લોકો આંદોલન કરે છે મને એમ લાગે છે કે સરકાર પાંચ વર્ષ સુધી શું ઊંઘે છે કરવામાં આવી રહ્યું છે એકસો વાહવાઈ કરે તો મત પાછા મળે નહીં તો એ તો નારાજ તો છે જ તમે સમજો આ પરફેક્ટલી કામ તમે ખેડૂતોનું શું જો તમે જો પાટીદારના દીકરાઓની વાત હતી સમાજની એ લોકો ઉઠ્યા છે અત્યારે એ છોકરાઓને કહ્યું તમને છોડી દીધું ક્યાં એ વાત આવી એટલે દરેક પ્રશ્ન ને સળગતો રાખો એવા સમય પૂરો કરવો કે ભારતીય મોંઘવારીના પ્રજા જીવી રહી છે એમાંથી એને બચવા માટે આ લોકોએ તાત્કાલિક મદદ કરવી જોઈએ અથવા તેની કે આંદોલનો પૂર્ણ કરવા જોઈએ કારણ કે આખરે તમે જોયું હશે કે પેલા પોલીસ કર્મચારીની એક પત્ની છે

પણ સરકારે હવે કંઈક તો કરવું પડશે કારણ કે આટલા બધા મુદ્દાઓ છે આટલા વર્ષોથી સરકારી કર્મચારીઓ એમ કહી રહ્યા છે અમે આટલા વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે પણ અમારું કોઈ સાંભળવા માટે તૈયાર નથી તો હવે કરવાનું શું યજ્ઞભાઈ એક તો મારા કોંગ્રેસના મિત્ર મુકેશભાઈનો આભાર કે કમસે કમ એમણે સ્વીકારી તો ખરી કે આ લોકો વિકાસની જ વાતો કરે છે નરેન્દ્રભાઈના આવ્યા આયા પછી માન્ય નરેન્દ્રભાઈના આવ્યા આયા પછી વિકાસના રાજ વિકાસના મુદ્દા પર વિકાસના એજન્ડા પર મેરિટ પર લોકો લડતા થયા એ પહેલાની શું પરિસ્થિતિ હતી તૃષ્ટિકરણ હોય પરિવારવાદ હોય વંશવાદ હોય કોમવાદ હોય આપણે એમાં નથી પડવું પણ આ તો એમણે કીધું એટલે મેં જરા પૂર્તતા કરી રહ્યો આપણા વિષય આંદોલનની વિષયની વાત છે ભારતીય જનતા પાર્ટી છેલ્લા સત્યાવીસ વર્ષથી પ્રજાના આશીર્વાદ મેળવી રહી છે અને જેના પરિણામ સ્વરૂપ અમારી જવાબદારી છે નૈતિક અને પ્રજાના સુખાકારીમાં કે કર્મચારીના સુખાકારીમાં શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ એ માટે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સરકાર કાર્યકર બધા જ એ દિશાની અંદર જોતરાયેલા હોય છે અને તમે કીધું એમ પાંચ જણની કમિટી પણ મુકાઈ છે મંત્રીશ્રી એક પણ દિવસે દિવસે તમામ પ્રશ્નોનું નિરાકરણ પણ થઈ રહ્યું છે એને આપણે ડિનાઇન નહીં કરી શકીએ અને આ જે આંદોલનો છે અત્યારે ઇલેક્શનના મોસમ છે અને દરેકની નેચરલી છે દરેકને પોતાને હોય દરેક કર્મચારીને પોતાની જે ડિમાન્ડ હોય એ ડિમાન્ડ એમને ખબર છે કે આ સરકાર કે આ પ્રજા આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ આ સોલ્વ થઈ શકશે અને આ બધા જ પ્રોબ્લેમ બાય ઇલેક્શનમાં આવેલા પેટા ચૂંટણીની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આ બધી પરીક્ષાઓ અમે પાસ કરેલી છે આ પાંચ મંત્રીઓની જે કમિટી છે એમણે આંદોલન વિશે જે પ્રકારે

પણ કમ્પેર તો કરાય ને તમે ડિનાઈન કઈ રીતે કરી શકો કેમ્પેર હા એની જ વાત કરું છું સાહેબ મારી ત્રણ પેઢી બદલાઈ પણ તમે ના વાત તમે પોલીસ બદલાય ચોસઠ હજાર થી પંચાણું હાજર જેટલા પગારમાં વધારો કરવાની વાત આ સરકાર ની વાત કેટલા આંદોલનો કર્યા અરે સાહેબ તમને તમને ખબર જ નહી અભ્યાસ કર્યા વગર તમે આઈ ગયા લાગો છો કોંગ્રેસે વર્કશોપ રાખવો જોઈએ તમારા ડિબેટ પેનાલિસ્ટ નો ખરેખર

અને એના તરફ આગળ વધી રહ્યા છે ચાહે ખેડૂત નું આંદોલન હોય શિક્ષણનું આંદોલન હોય શિક્ષણ શિક્ષણની અંદર તમે જોશો કે ભાઈ ઓલ ઓવર ની વાત કરીએ તો યુનિવર્સિટીની સંખ્યા ની કમ્પેર ની વાત કરીએ કર્મચારીઓની વાત કરીએ તો કર્મચારીઓને પણ જે એમના પ્રોબ્લેમ હતા એ સોલ્વ કરવા માટે સક્ષમ પ્રતિબદ્ધ છે સરકાર એમની સળંગ નોકરીની વાત હોય રહ્યો સવાલ જે જૂની પેન્શન યોજનાની વાત છે એ માટે પણ વાટાઘાટો ચાલી રહી છે ને સરકાર જેમ મને બોલવા તો તમારે તમારે તો આ કોથળા માં પાંચસો ની ભરીને મારી દેવી તમે ઝારખંડ માં રાજસ્થાન માં તમે જૂની પેન્શન લગાવી દો ને યોજના ગુજરાત મારી આંદોલન સાંભળો નહીં

એક બાદ એક જે આંદોલનની જે સમસ્યાઓ અત્યારે આ તો જોવા મળી રહી છે તેના પર હવે પૂર્ણ વિરામ લાવવો બહુ જરૂરી છે કારણ કે એક બાર આટલા વર્ષોથી સરકારી કર્મચારીઓ જ કહી રહ્યા છે કે અમે આટલા વર્ષોથી અમે માંગ કરી રહ્યા છે સરકાર અમારું સાંભળવા માટે તૈયાર નથી સરકાર સાંભળે જ છે સરકાર એમની જોડે છે માટે જ એમના આશીર્વાદ જો કાયમ મળે જો 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 સરકાર સાંભળતી હોય તો આ પ્રમાણે આંદોલન કરવાનો સમય ના આવ્યો હોત ને

કે અમલીકરણ કેટલું તમે બધું કરો છો એની કમિટી કરો છો તમે આંદોલન થાળે પડે એનો અર્થ કે કર્મચારીઓ ફૂલફિલ કરે હોય નથી થયું હવે એમ કે શિક્ષણ નીતિની અમે અમલીકરણ નું હજી ચાલુ છે એટલે કહેવાનો મતલબ તમારી યોજનાઓ બધી કાગળ ઉપર છે એના લીધે જ આંદોલનો થાય છે હા તમે એને એમ કહો કે હમણાં તમે એવું બોલ્યા કે અમને નહીં તો કોને કે હવે

તો સિત્યોતેર સીટો બે હાજર સત્તર માં આવી જ ના હોત એટલે વિરોધ પક્ષ એની રીતે મર્યાદામાં જે કઈ પ્રશ્નો ઉઠે પ્રજા તરફથી

કોંગ્રેસ અરે ભાઈ આપણે ચર્ચા કરીશું એના ઉપર પણ અત્યારે મારે એની પર નથી ચર્ચા કર્યું મારે અત્યારે સરકારી કર્મચારીઓ અને જે પણ આંદોલનો ચાલી રહ્યા છે તેમાં ક્યારે પૂર્ણ વિરામ આવશે તેના લઈને સવાલ છે જી અમિતભાઈ આપી કેતા હતા જી એમણે શિક્ષણની વાત કરી તમારા રાજ્યમાં શિક્ષણની શું હાલત હતી ખબર નહીં એકવીસ યુનિવર્સિટી હતી અત્યારે એકસો ત્રણ અત્યારે નહીં પ્લીઝ અમિતભાઈ અમિતભાઈ અત્યારે નહીં મારે અત્યારે જે અત્યારે મુદ્દો છે મારે તેના લઈને વાત કરવી છે અમિતભાઈ એક સવાલ એક સવાલ આપને પણ એ જ કે પચીસ મે એક મિનિટ એક મિનિટ એક મિનિટ નહીં નહીં એમણે કઈ રીતે મને કમ્પ્લીટ કરો તો પછી હું તમને એ

આરોગ્ય કર્મચારીની વાત હોય કે પછી આ ક્યાંક સરકાર હજુ રાહ જોતી હોય તો કે ના હજુ થોડું સ્વરૂપ ધારણ થાય પછી અમે આવી જઈએ એમ સાહેબ એવું કશું જ નથી મેં પહેલાં જ કીધું કે આરોગ્ય કર્મચારીઓ જે આશા વર્કર હતા એમની પણ પૂરી કરવામાં આવી છે એમના કોરોના કાળના ભત્તાની વાત હોય કે એમના વેતનની વાત હોય આ બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન આ કમિટીએ પૂર્ણ કર્યા છે એ આંદોલન એ પડ્યા છે ખેતીની વાત કરીએ તો ખેતીમાં વીસ વર્ષની અંદર કૃષિ બિલમાં એક પણ વધારો કર્યો નથી સાઠ પૈસા પ્રતિ યુનિટે આજે પણ વીજળી આપવામાં આવે છે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જે સૂર્યોદય યોજનાઓ અમિતભાઈ હું યોજના થાય જાહેરાત છે સૂર્યોદય યોજના જાહેરાત હું એની નથી હું એની નથી વાત કરતો હું એની નથી વાત કરું વાત કરું ગાંધીનગર માં ખેડૂતો બેઠા વાત કરો ને તો હું એની વાત કરું છું હું એની જ વાત કરું છું સાહેબ આ બધી જ માટે ખેડૂતો માટે સંવેદનશીલ છે ને આના વિશે પણ સંવેદનશીલ છે એમાં પ્રશ્ન છે ભારતીય જનતા પ્રજાના આશીર્વાદ મળતા રહ્યા અમારી શુભેચ્છા કે તમે વિરોધ પક્ષ તરીકે એક સારું કામ કરો કારણ કે પ્રજાને વખ પડે તારો વાલો તમે બોલતા તારા બોલતા નતો જયારે બનાસકાંઠાની અંદર પૂર આવ્યું ત્યારે તમે લોકો રિસોર્ટમાં ગયા હતા પ્રજા એ યાદ રાખવું પડશે કે વિચારધારા બંધ કરો પ્રજાની વચ્ચે ઓકના ખભા પર રાખીને બંધુકોને આપ ઓકે અમિતભાઈ અમિતભાઈ ઓકે ઓકે પ્રશાંતભાઈ ઓકે 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 અમિતભાઈ 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 ઓકે ઓકે પ્રશાંતભાઈ જ્યારે મેં પહેલા કહ્યું ને કે ચૂંટણી આવે ત્યારે આંદોલન જોવા મળતા હોય છે પણ સાથે એક સવાલ આમાં એ પણ છે ને કે સરકાર ક્યાંક સાંભળતી નથી અને જો અત્યારે સરકારને આપણા પ્રશ્નોને જે સંભળાવવા હોય તો ચૂંટણી સમયે આંદોલન કરો સરકાર આપોઆપ સાંભળવા લાગશે તેવો અત્યારે માહોલ ક્રિએટ થઈ ગયો છે ને કારણ કે એક બાદ એક જે આપણે આ મોસ્ટલી જે બે ત્રણ હમણાં હમણાં જે આંદોલન થયા ત્યારે આપણે ચર્ચા વિચારણા કરી જ છે આની ઉપર એટલે ચૂંટણી આવે ત્યારે સરકાર સાંભળશે એમ જેમ નહીં નહીં સાંભળે ક્યાંક એવી મેન્ટાલિટી જોવા મળી રહી છે ને એટલે તો યુનિવર્સલ રૂલ છે કે જયારે જરૂર હશે ત્યારે જ લોકોને સાંભળવામાં આવશે બોલાવવામાં આવશે અને દર વખત આપણે દર આ દરેક ચૂંટણીમાં આપણે જોતા ગઈ વખતે પાટીદાર આંદોલન એના પછી ઠાકોર સમાજ નું આંદોલન હતું અને એ ક્યાંક ને ક્યાંક ખાડે પડ્યું ભાજપ ની સરકાર આવી હવે છેલ્લા પાંચ વર્ષમાં આમ બી છે ને સરકારી કર્મચારીઓના પ્રશ્નો બહુ વધ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં એ હું બી સમજું છું કે રેડ પેથી લઈને સાતમા પગારપંથી લઈને હજી એ ઘણો વર્ગ એવો હશે આપણે ત્યાં કર્મચારી વર્ગ કે જેને સાતમું પંચ આખે આખું અમલીકરણ નથી થયું ક્યાંક કોઈક રીતે ભાગ પાડ્યા છે કોઈક રીતે ટેકનિકલી એને પૂરું નથી કરવામાં આવ્યું હવે ખેડૂતોના બે પ્રશ્નો અત્યારે જે મહત્વના છે કે એક તો સોળ કલાક વીજળી જોઈએ છે અને વધતા હોર્સ પાવરનો જે એમનો યુનિટનો રેટ છે એ પ્રમાણે કંઈક છસોને પાંસઠ રૂપિયા એ પ્રમાણે એ લોકોને વર્ષે છાસઠ એ વત્તા વીજળીનો ખર્ચ જે આવે વીસ રૂપિયા યુનિટ જે ગણાયા એટલે વર્ષે સવા લાખ રૂપિયા એક્સ્ટ્રા ખર્ચો વત્તા ડીએપી ખાતર આ તે બધું જીએસટી બિયારણ ઉપર જે જીએસટી નો એ બધો તમે ખર્ચો ગણો તો ત્રણ થી ચાર લાખ નો ખર્ચો થાય છે એની સામે એટલો પાક નું ઉત્પાદન કાં તો એટલો એમએસપી એટલો એટલો ભાવ મળે છે અથવા ઉત્પાદન નથી થતું એટલે ખેડૂતોના પ્રશ્નો આટલા ટાઈમથી ઊભા છે અ બીજ આ ઓલ્ડ પેન્શન સ્કીમ ઊભીને ઊભી છે ગ્રેડ પેનો મુદ્દો ઊભોનો ઊભો છે વીસી કર્મચારીઓ ગુજરાતની 280 કરતા વધારે સર્વિસીસ એ પછી આધાર કાર્ડ થી લઈ વિધવા પેન્શન થી લઈ સહાય થી લઈ સન્માન નીતિ થી લઈ એ જે કામ કરે છે એ દરેક ગામડામાં બેઠેલો વીસી છે જે કમિશન આધારિત કામ કરે છે એમની પણ માંગ છે એ ચૌદ હજાર વીસી એટલે માને એ ચૌદ હજાર સરકાર કહેવાય અમારા માટે તો એમની માંગણી ઉભી ઉભી છે બીજી એક નવી માંગણી કે જે લોકો હજી સરકારમાં આવ્યા જ નથી પણ પરીક્ષા પાસ કરીને બેઠા છે એ લોકો રિઝલ્ટ ની રાહ જોવા છે અમને નિમણૂક પત્રો આપો આ બધું ચાલતું રહેવાનું હમણાં વાત થઈ કર્મચારીની ડિમાન્ડ પહેલાની સરકારમાં અથવા પહેલાનો સમય કેવો હતો મુકેશ ભાઈ મુકેશભાઈ આપડા બધા કરતા સિનિયર છે એમના ફાધર કદાચ નોકરી કરતા હતા તો એમ કેતા હશે કે મારો પેલો પગાર બસો રૂપિયા આવતો હતો પણ એમાં તે વીસ રૂપિયા વધતા હતા અને અત્યારે ભૌતિકવાદ વધી ગયો ભલે પગાર પચીસ હજાર એટલે પહેલાં પહેલો ફિક્સ પગાર વીસ હજાર રૂપિયા ઓગણીસ હજાર નવસો રૂપિયા આવે છે હાથમાં એમાં એક રૂપિયો વધતો નથી પરથી બે હજાર બાજુવાળા પછી ઉધાર લાવવા પડે છે અને પછી પૂરું કરું કારણ કે ભૌતિકવાદે સામે થોડો એટલો વધી ગયો છે એટલે આ બધું આમને આમ ચાલતાનું પણ હું એવું માનું છું કે માણસ જ્યારે સરકારી નોકરી લે છે ને એટલે પાંત્રીસ વર્ષ માટે બંધ થઈ જાય આ કોર્પોરેટ નોકરી નથી કે કાલ ડબલ પગારથી છોડીને જતા રહેવાના છે તો એ લોકોને ક્યારેય આર્થિક રીતે તો હાથ ન ફેલાવવો પડે એમને મળતા હક માટે હાથ ના ફેલાવો પડે એના માટે સરકારે યુનિફોર્મ પોલિસી બનાવી પડે કે ઉત્તરોત્તર આ વસ્તુને રિવ્યુ કરતા જાય એનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા જાય અને દર દિવાળીએ અથવા તો એપ્રિલ મહિનામાં એમ બે સ્લેબ બનાવીને એ વખતે એમને આપતા જ રહેવું પડે સરકાર હવે ક્યારે હવે આવનારો સમય બતાવશે તેની સાથે અમિતભાઈ પ્રશાંતભાઈ મુકેશભાઈ આપ ત્રણ આભાર મારી સાથે ચર્ચા વિચારણા જોડાવા માટે તો દર્શક મિત્રો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા એક મુદ્દા સાથે નવી ચર્ચા સાથે મને આપશો રજા નમસ્કાર